કોરોનાની મહામારી બાદ હવે તહેવારોની રંગત પાછી ફરી છે. સોમવારના રોજ પાવનસર લીલામાં નર્મદાની જન્મજયંતીનો રૂડો અવસર હતો. મધ્યપ્રદેશના અમરકંટકના પહાડોમાંથી નીકળી 1800 કિમીની સફર ખેડી નર્મદાના નીર કંડિયાજળ પાસે અરબસાગરમાં ભળે છે. વેદો અને પુરાણોમાં નર્મદા નદીનું મહાત્મ્ય માણવામાં આવ્યું છે, ત્યારે આજે નર્મદા જયંતીના અવસરે ઠેર ઠેર નર્મદા નદીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં આવેલા માંગરોળમાં નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. ચૂંદડીને હાથમાં પકડીને નર્મદા સ્ત્રોતનું પઠન કરીને માંગરોળથી સામેના વાસણ કાંઠા સુધી 10 જેટલી નાવડીઓમાં લઈ જવામાં આવી હતી. સ્વામી સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે ચૂંદડી બનાવવા માટે સુરતથી 12,500 રૂપિયાની કિંમતનો સાડીનો તાકો મંગાવવામાં આવ્યો હતો. માં નર્મદા સદાય વહેતી રહે તેવી પ્રાર્થના કરવામાં આવી છે અને ગામ લોકોએ પણ નદીને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો છે. આજ નર્મદા જયંતીના મહોત્સવ નિમિત્તે માંગરોળ મુકામે 1100 ફૂટની ચૂંદડીનો કાર્યક્રમ તેમજ નર્મદા અષ્ટકનું ગાન તેમજ ઘઉંના લોટના કે લોટના દીવા બનાવીને આરતી આવા વિવિધ કાર્યક્રમો માંગરોળ ગામમાં માંગરોળ ગામની જનતા અને આમ પ્રજાએ સાથે મળી અને આ ઉત્સવનું ઉજવણી કરી. આપણે ઉત્સવો ઉજવીએ છીએ, ઉત્સવો ઉજવવા જોઈએ. આપણી પરંપરા પ્રમાણે ઉત્સવ પણ ઉજવવા જોઈએ. જેવી રીતે આપણે આપણી પરંપરા પ્રમાણે બાજરાનો રોટલો મકાઈનો રોટલો ખાઈએ છીએ અને સાથે સાથે આપણે પીઝાનો રોટલો બી ખાવા માંડ્યા છીએ, તો આપણે અપનાવીએ. એવી રીતે આપણે પણ હવે આ પરંપરાની પૂજા તો કરીશું, પણ સાથે સાથે એક નવી વાત ઉમેરવાની જરૂર છે કે એની સાથે સાથે આપણે સફાઈ પણ કરીશું. માં નર્મદાજીની સફાઈ એ પણ સેવા પૂજા અને સાધના છે, અને એ સફાઈ કરશો એટલે તમે જે કંઈ બી ના માં નર્મદાજીની આરતી ચૂંદડીનો કાર્યક્રમ કન્યાભોજનો કાર્યક્રમમાં જે પુણ્ય મળશે એટલું જ પુણ્ય તમને માં નર્મદાજીની સફાઈમાં મળશે. તો હવે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે. હવે આ નવી વસ્તુ ઉમેરવાની જરૂર છે કે પૂરક કાર્યક્રમ પૂરો થયા પછી ચાલો આપણે બધા સાથે મળીને માં નર્મદાજીની સફાઈ કરીએ. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.